हेलो स्टूडेंट, हाउ आर यू? फाइन ना? चलो आज आपणे सरस मजाने वार्ता पण जोईशुं अने एक सरस मजानुं गीत पण जोईशुं। बधाने रामायणनी स्टोरी खबर छे? कया कया कैरेक्टर छे रामायणमां? हाँ, राम छे, सीता छे, लक्ष्मण छे, पछी हाँ बोलता जाओ। पण एमां सौथी महत्वनो एक कैरेक्टर छे, विचारो कोण छे? हाँ, हनुमानजी। बराबर, जो हनुमानजीनो कैरेक्टर रामायणमां न होत तो कदाच आपणने रामायण वाँचवी ज न गमी होत। बराबर ने? तो हनुमानजीनो अहीं एक सरस मजानो पाठ छे। तमने बधाने खबर छे कि ज्यारे रावण सीतानुं हरण करी गया हता त्यारे सीतानी शोधमां हनुमानजीने मोकले छे। वच्चे दरियो होय छे, हवे ए दरियाने ओळंગવાની તાકાત કોનામાં છે? તો એમને સુગ્રીવ અને એ બધા સમજાવે છે કે આ કામ તું જ કરી શકીશ, એવું હનુમાનજીને કહે છે। અને હનુમાનજી ખરેખર એક છલાંગે દરિયો કૂદી જાય છે અને ત્યાં સીતા માતાની શોધ કરે છે। અશોક વાટિકામાં સીતા માતા હોય છે, એમના ખબર અંતર પૂછી અને ફરી એ આવે છે। એ સમયે એ પકડાઈ પણ જાય છે અને રાવણની સભામાં જાય છે, એમને બાંધી દેવામાં આવે છે। એમની પૂંછડીને ગાભા એટલે જૂના કપડાં બધા એ વીંટાળી અને એમની પૂંછડીને આગ પણ લગાવવામાં આવે છે। પણ એ તો કેવા હતા? બરાબર, ચમત્કારી માણસો કહીએ ને એમાંના એ હતા। એ ઘડીકમાં મોટા થઈ જતા હતા અને ઘડીકમાં નાના થઈ જતા હતા, અને નાના થયા પછી મોટા થયા અને આખી લંકાને એમણે સળગાવી દીધી। તો એનું પહેલાં તો કાવ્ય છે, પછી હનુમાનજીના બાળપણના પ્રસંગની ઘટના છે। આપણે પહેલાં કાવ્ય જોઈશું। બરાબર, તમે સાંભળ્યું બી હશે કશે ભજનમાં કે એમ કશે કોઈને ત્યાં ગયા હોય અથવા ક્યારેક કેસેટોમાં કે એવી રીતે તમે સાંભળ્યું પણ હશે। સરસ મજાનું ભજન છે, કે છે લંકા તારી સળગી ગઈ, પૂંછડી મારી સાજી રહી, તેલ પણ તારું ગાભા તારા, દીવાસળી પણ તારી ગઈ, સળગ્યા મકાનો સળગ્યા મહેલો, ઊભી બજાર પણ સળગી ગઈ, પૂંછડી મારી સાજી રહી ને લંકા તારી સળગી ગઈ। હનુમાનજીએ લંકાને સળગાવી દીધી એ આ કાવ્યમાં આવરી લેવામાં આવે છે। કેવી રીતે? તો કે એ લંકાને સળગાવવા માટે એમની પૂંછડી ઉપર જે ગાભા લગાવ્યા એ કોના હતા? તો કે લંકાના જ હતા। બરાબર, લંકાની પ્રજાએ જ આપ્યા હતા, અને એમાં એને ઉપર જે તેલ લગાડવામાં આવ્યું હતું એ પણ ત્યાંનું જ હતું, દીવાસળી પણ ત્યાંની જ હતી। બરાબર ને? કંઈ પછી અને એને કારણે એમણે બધા મકાનો પણ સળગાવી દીધા, મહેલો પણ સળગાવી દીધા, તો નુકસાન કોને થયું? રાવણને જ થયું। હનુમાનજીને તો ભલે પૂંછડી સળગાવી પણ એમને તો કશું નુકસાન થયું નહીં। હવે હનુમાનજીની બાળપણનો એક પ્રસંગ છે કે હનુમાનજી જ્યારે નાના હતા ત્યારે એ જંગલમાં રહેતા હતા। અંજની એમની માતાનું નામ અને કેસરી એમના પિતાનું નામ। તો જંગલમાં રહેતા હતા, પિતા આખો દિવસ બહાર કામમાં અર્થે જતા અને હનુમાનજીને એમની માતા અંજની ત્યાં રહેતા હતા। તો હનુમાનજી આખો દિવસ માતાનું કામ પૂરું થઈ જાય એટલે માતા જોડે મસ્તી કરે, રમત રમે, વાતો કરે। એક દિવસ એવું બને છે કે હનુમાનજી એની માતાને કહે છે કે મારી જોડે તું રમ, તો કે ના, સાંજનો સમય થયો છે, તારા પિતાને આવવાની તૈયારી થઈ ગઈ છે, તો મારે રસોઈ કરવી છે, તો તું જા, તું મને હેરાન કરીશ, એના કરતાં અંજની માતાને કામ સોંપે છે કે જા તું ફળ લઈ આવ, તો કે સારું માતા, હું હમણાં જ જઈને લઈ આવું છું। હનુમાનજી જાય છે અને તૈયારીમાં જ હજી માતાજી ઘરમાં પહોંચતા નથી ને એ તો આવી જાય છે, તો કે શું બેટા તારા પપ્પા ફળ લઈને આવી પણ ગયા? તો કે ના, હું જ લઈને આવ્યો છું, તો કે કેવી રીતે? પછી એ મરક મરક હસે છે એટલે બહુ જોરમાં ખડખડાટ નહીં પણ ખાલી હોઠ થોડા ખુલ્લા કરીને હસે છે, અને એટલે એની માતા સમજી જાય છે કે એણે શું પરાક્રમ કર્યું હશે। હનુમાનજીને એક વરદાન હતું કે એ એમના જમણા હાથનો અંગૂઠો ખેંચે તો એ મોટા થઈ જતા હતા। બરાબર, એટલે એમણે તો એમની આ કળાનો ઉપયોગ કર્યો અને ફટાફટ મોટી મોટી ડાળખીઓ, મોટા મોટા ઝાડો હતા ત્યાંથી પણ લાંબા થઈને ફટાફટ ફળો લઈ આવ્યા। હવે ફરી એ માતાને કહે છે કે ના, હવે હું તમારું કામ મેં કરી લીધું તો તમે મારી જોડે રમો, તો કે ના બેટા, મને રસોઈ કરવાનો સમય થયો છે, મને રસોઈ કરી લેવા દે, તારા પિતાજી આવે પછી આપણે ત્રણેય જણા સાથે જમી લઈશું અને પછી હું તારી જોડે રમીશ, તારી જોડે વાતો કરીશ। હનુમાનજી ચીજ કરે છે, માતા એને સમજાવે છે એટલે કહે છે કે તું જા, પહેલાં બહાર રમ। માતા જાણે છે કે ઘડી ઘડી અંદર આવી અને મને પ્રશ્નો કરશે અને મને હેરાન કરશે, એટલે એ દરવાજો બંધ કરી દે છે અને બહાર હનુમાનજીને રાખે છે, જ્યાં જાળીમાંથી માતાને જોયા કરે છે। માતાજી લોટ બાંધી અને રોટલી બનાવે છે, રોટલી વણી વણીને છાપમાં મૂકે છે, તો
થોડી વાર ફરીને જ્યારે રોટલી બધી પૂરી થઈ ગઈ તો જોયું તો છાબડી તો ખાલી જ, એમાં એક પણ રોટલી ન મળી. એ વિચારે છે કે રોટલી તો મેં બનાવીને બધી હમણાં જ મૂકી છે, તો બધી રોટલી ક્યાં ગઈ? પછી એ હનુમાનજી સામે જુએ છે. હનુમાનજી હસે છે, ફરી કશું બોલતા નથી. એટલે માતાજી કહે છે કે આ કામ પણ ભેજ કર્યું છે ને, રોટલી બધી તું જ ખાઈ ગયો છે ને? તો કે ના, એમ કે પહેલાં. પછી એ હસે છે ફરી, તો એની માતા સમજી જાય છે કે તું હસે છે એટલે આ કામ તે જ કર્યું હશે, અને કહે છે પણ તે કેવી રીતે કર્યું? તો હનુમાનજી કહે છે જેમ હું જમણો અંગૂઠો ખેંચું તો મોટો થઈ જાઉં છું, એમ ટટલી આંગળી ખેંચું છું તો હું નાનો પણ થઈ જાઉં છું, અને આવી જ રીતે મેં જાળીમાંથી અંદર આવી અને આ બધી રોટલી ખાઈ ગયો. પછી માતાજી થોડા વઢે પણ છે, પણ પાછા એને ઉંચકીને લાડ પણ કરે છે. આવા હતા હનુમાનજી, એમનું બાળપણ આવું ચમત્કારી, નાનપણથી જ એમણે આવા અનેક ચમત્કારો કર્યા છે. તો હવે પછીના વિડીયોમાં આપણે આગળ બીજી હનુમાનજીની જ સરસ મજાની વાર્તા જોઈશું અને પછી પ્રશ્નો કરીશું. ત્યાં સુધી આવજો.